જય મહારાજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 6 ભક્તિ યુગ, ધાર્મિક સમુદાય અને વિચારકો. આપણે આગળ જે 5 પ્રકરણો જોયા એની અંદર આપણે રાજપૂત યુગથી શરૂ કરીને બરાબર દિલ્હી સલ્તનત અને એ બધા વિશેની ચર્ચા કરી. એમાં ઘણા બધા રાજ્યો બન્યા બરાબર, એનું વિલીનીકરણ પણ થયું. આ સમયગાળા દરમિયાન એક યુગ, એક આખો એવો આવ્યો કે જ્યારે ઘણા બધા સંતો અને મહાત્માઓ થઈ ગયા કે જેમણે જે સમાજ છે એની અંદર જે બધા અજ્ઞાન છે અને દુઃખ હતા એમને દૂર કરવા માટે ભક્તિનો સહારો લેવો એવા ઘણા બધા ઉપદેશો આપ્યા. તો એવો જ એક ભક્તિ યુગ અને એમાં જે ધાર્મિક સમુદાયો થઈ ગયા અને જે વિચારકો થઈ ગયા એના વિશેની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ. શરૂઆત કરીએ તો ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટના એટલે કે ભક્તિ અને સૂફી જે ચળવળ છે એનો સમાવેશ થાય છે. આ જે ચળવળ હતી એનો મુખ્ય હેતુ શું હતો? તો રાજસત્તા કે રાજકીય લાભ લેવાનો નહોતો. બરાબર, મોટે ભાગે કોઈ પણ કાર્ય થતું હોય તો એનો રાજકીય લાભ એટલે કે સત્તામાં આવવું તે હોય, અથવા તો રાજસત્તા બરાબર મેળવવી, અથવા તો રાજકીય લાભ મેળવવાનો હોય. પરંતુ આ જે ચળવળ હતી એનો મુખ્ય હેતુ રાજસત્તા કે રાજકીય લાભ મેળવવાનો ન હતો, પરંતુ તેનું મુખ્ય જે પ્રયોજન છે એટલે કે એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે હતો અજ્ઞાન, મિથ્યાચાર, દુઃખ અને યાતનાઓથી જે પીડિત લોકો હતા બરાબર, એ લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત જે માર્ગ છે એ બતાવવાનો હતો. ઘણા બધા સમાજની અંદર લોકો અજ્ઞાન હતા બરાબર, એમનામાં ઘણા બધા દુઃખ હતા, ઘણી બધી તકલીફો હતી, તો એમને દૂર કરવા માટે આ જે ભક્તિ અને જે સૂફી ચળવળ છે એનો પ્રારંભ થયો હતો. જે સંતો છે, સંતોએ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરેલા બરાબર ઉપદેશ એ જનતાને આપતા અને એનો ઊંડો પ્રભાવ પડતો. સૌ પ્રથમ આપણે જોઈએ તો કોઈ પણ કાર્ય આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને કહીએ તો એનો જે અમલ છે આપણે પોતે કરવાનો હોય, એટલે આ જે સંતો છે એમણે પોતાના જીવનમાં પહેલા તો ચરિતાર્થ કરેલું અને ત્યારબાદ બીજા લોકોને ઉપદેશ આપતા હતા. હવે આપણે એનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એની ચર્ચા કરીએ. તો ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના જે ભેદભાવ અને માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે અને ધર્મની જે વાળાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. જો અહીંયા સમજવા જેવી વાત છે કે ધર્મમાં ઊંચ નીચ હતી બરાબર, સાથે સાથે ભેદભાવ હતા, ઘણી બધી વિવિધ પ્રકારની માન્યતાઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી બરાબર, આ બધુંને આ બધાને અવગણ્યા અને ભક્તિ માર્ગ બધા માટે ભગવાન એક જ છે બરાબર એવી એક જે માન્યતા છે એ સમયે આ ભક્તિ અને જે સૂફી ચળવળ છે એની અંદર આપણને જોવા મળે છે. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. હિન્દુ અને મુસ્લિમ બંને પણ ભાઈ જ છે એ રીતે બંનેને સમન્વયને જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. મોટાભાગના જે સંતો હતા એ સગુણવાદી હતા બરાબર, સારા ગુણોવાળા હતા. તેઓ ઐક્યના હિમાદી હતા. ઐક્યના એટલે એક જ ભગવાન એમ બરાબર, સબકા માલિક એક હૈ કહેવાનો મતલબ ભગવાન એક જ છે, ઐક્યના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો એ ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. ધર્મ અને સંપ્રદાય, દરેક ધર્મ એક જ છે, દરેક સંપ્રદાય એક જ છે એવું એ માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા, સમાજમાં પણ દરેક વ્યક્તિ સમાન છે એવું માનતા હતા. આ સંતો એવું માનતા હતા કે ઈશ્વરે નિર્ગુણ છે, નિરાકાર છે અને અવર્ણનીય છે. ભગવાન જે છે, ઈશ્વર જે છે, નિર્ગુણ છે, નિરાકાર છે અને અવર્ણનીય, એમનું વર્ણન કરી શકાય એટલું નથી, કહેવાનો મતલબ એટલા બધા સારા છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા બરાબર. આપણે આજે પણ મૂર્તિ પૂજા કરીએ છીએ,
બરાબર તે મૂર્તિ પૂજાને જે ક્રિયાકાંડ થતો હતો એના આ જે સંત છે એ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો હતો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી આપણે આજે પણ ઘણી બધી પ્રાર્થનાઓ અને પદ જે છે બોલતા હોઈએ છીએ તો એ સાહિત્ય જે છે આ સંતોએ રચેલું છે લોકોની બોલતી ભાષામાં જે બોલાતી ભાષા હોય જે બોલતા હોય એ ભાષામાં રચાયેલા જે સાહિત્ય છે પદ છે અને સરળ જે વાણી છે એ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો એટલે કે એક જ ભગવાન એક જ છે દરેક ભગવાન એક જ છે એમ ઐક્યવાદ જે છે પ્રસરાવ્યો હતો તેઓ કહેતા હતા કે બધા ધર્મોનો સાર તો એક જ છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય શીખ હોય ઈસાઈ હોય પણ એ બધા ધર્મનો સાર જે છે એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે જ વસેલો છે બરાબર આપણે પણ એવું સમજવું જોઈએ દરેક વ્યક્તિ બરાબર દરેક જે ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુની અંદર ઈશ્વર વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે અને તે ઈશ્વર સાથે અનુરાગ છે બધા જ ધર્મ એ પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ ધર્મ હોય એનો એક જ માર્ગ છે એ ઈશ્વર સાથે અનુરાગ હવે આપણે આગળ વાત કરીએ તો મુખ્ય સંતો અને તેમની વિચારધારા એ સમયમાં કયા મુખ્ય સંતો થઈ ગયા અને એમની વિચારધારા કેવી હતી એના વિશેની ચર્ચા કરીએ તો શંકરાચાર્ય જે છે બરાબર શંકરાચાર્ય એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીથી શરૂ કરી આઠમી સદીમાંથી શરૂ કરી હતી કોણે શંકરાચાર્ય તેમના પછી 250 વર્ષ 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય જે છે એમણે ભક્તિ અંગેની પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતો બરાબર અહીંયા એમનું એક ચિત્ર પણ આપેલું છે અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો હતો અલવાર સંતો જે છે એ વૈષ્ણવ હતા અને નૈનાર સંતો એ શૈવ હતા જો આ યાદ રાખવા જેવી બાબત છે અલવાર સંતો એ વૈષ્ણવ હતા અને નૈનાર સંતો એ શૈવ હતા ભક્તિ માર્ગના જે આ અનુયાયીઓ છે એ એકેશ્વરવાદ એટલે કે એક જ ભગવાન એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ રાખતા હતા બરાબર દરેક ધર્મ સરખો જ છે સમાન જ છે એવું એ માનતા હતા મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા મૂર્તિની પૂજા કરવી નહીં ક્રિયાકાંડ કરવા નહીં એવું તે માનતા હતા ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ આંદોલન શરૂ થયું એના કારણે દરેકનો જે આત્મ સાક્ષાત્કાર છે એ બધા માટે ખુલી ગયા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા હતા દરેક સમજી શકે એવી ભાષામાં ઉપદેશ આપ્યા હતા આ સંતો અને જે તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા તેમાં એક હતા શંકરાચાર્ય શંકરાચાર્ય જે છે એ હિન્દુ ધર્મના બરાબર છે શંકરાચાર્ય જે છે એ હિન્દુ ધર્મના પક્ષારકોમાંના એક હતા બરાબર આ શંકરાચાર્ય પછી આપણે વાત કરીએ 250 વર્ષ પછી લગભગ 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ ગયા બરાબર અહીંયા એમનું એક સુંદર મજાનું ચિત્ર પણ આપેલું છે રામાનુજાચાર્ય તો આ જે સામાન્ય રીતે આપણે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની જે શરૂઆત છે એ રામાનુજાચાર્યથી થાય છે ભક્તિ આંદોલનની શરૂઆત એ રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય મેળવી શકાય એના માટે એમણે સારામાં સારો એવો ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપ્યો છે અહીંયા આપણે શંકરાચાર્યની વાત કરીએ તો એમનું જન્મસ્થળ જે છે એ કાલડી છે તેમના પિતા જે છે શિવગુરુ અને માતા જે છે અંબાબાઈ અથવા તો આઈમ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આદિ શંકરાચાર્ય પુસ્તકની અંદર એવી રીતે રામાનુજાચાર્ય છે એમનું જે જન્મસ્થળ છે પેરુમલતુર બરાબર પેરુમલતુર પિતા જે છે કેશવ અને માતા જે છે કાંતિમતી ફરી એક વખત શંકરાચાર્ય એમનું જન્મસ્થળ કાલડી એમના પિતા જે છે શિવગુરુ એમની માતા અંબાબાઈ અને આઈમ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે એવી રીતે રામાનુજાચાર્ય જન્મસ્થળ પેરુમલતુર
પિતાજી છે કેશવ અને માતાજી છે કાંતિમતી. બરાબર, એટલે આ ભક્તિ યુગની અહીંથી શરૂઆત થાય છે. બંગાળ, પશ્ચિમ બંગાળ જે કહેવાય, એ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય જે મહાપ્રભુ છે, તેમણે કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં જે છે હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. કૃષ્ણ ભક્તિના જે ગીતો છે એ ચૈતન્ય મહાપ્રભુ એમણે રચેલા છે અને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. ઉત્તર ભારતની વાત કરીએ તો રામાનંદ જેવા મહાન સંત જે છે એ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ઉત્તર ભારતમાં રામાનંદ જે છે એમણે ભક્તિ યુગ શરૂ કર્યો. એકેશ્વર પરંપરામાં કબીર જે છે, સંત કબીર વારંવાર આપણે નામ સાંભળતા હોઈએ છીએ, એવા કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. બરાબર, અહીંયા એમનું ચિત્ર છે, એમાં તમે જોઈ શકો છો જે કાપડ બનાવવાનું કામ, વણાટ કામ જે કહેવાય એ વણકર હતા. બીજક નામનો કવિતા સંગ્રહ એમનો છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ, બરાબર, શીખનો જે પવિત્ર ગ્રંથ છે તેમની કવિતાઓનો આ ગુરુ ગ્રંથ સાહેબમાં સમાવેશ કરેલો છે. આગળ વાત કરીએ તો સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. બરાબર, કબીરના ગુરુભાઈ એ સંત રૈદાસ હતા. તે પણ કબીરની જેમ જ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. અહીંયા એક સુંદર મજાની પદ આપેલું છે, સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય. બરાબર, અહીંયા આપણે આગળ વાત કરીએ તો ગુરુ નાનક જે છે, ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા. પંજાબી લોકો આપણે જેમને કહીએ છે એ શીખ ધર્મના જે સ્થાપક છે ગુરુ નાનક છે. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો જે છે એ શીખ કહેવાતા, માથે પાઘડી બાંધે છે આજે આપણે જોઈએ છીએ. ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ છે, સુરદાસ છે અને મીરાબાઈ જે છે એ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ જે છે એ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા એવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ જે છે રામચરિત માનસ આજે પણ આપણે જોઈએ તો એટલો બધો લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતા જૂનાગઢના ભાવનગરના તળાજાના, બરાબર, ત્યાં આગળ તેમનો જન્મ. નરસિંહ મહેતાની વાત કરીએ તો 1412માં એમનો જન્મ, 1480માં એમનું મૃત્યુ. ગુજરાતી ભાષાના એ ખૂબ જ જૂના અને જાણીતા કવિ છે. તેઓ મૂળ તળાજા એટલે કે ભાવનગરના વતની છે. આગળ આપણે જોઈએ તો ત્યારબાદ મેં કીધું એમ એ જૂનાગઢ આવીને વસેલા અને તેમનું જ્ઞાન અને જે ભક્તિપૂર્ણ પદ છે અને એમના પ્રભાતિયા, સુંદર મજાના એવા પ્રભાતિયા લોક જે જનસમાજ પર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું એક સુંદર મજાનું જે ભજન છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એવું સુંદર મજાનું એક ભજન જે છે એ આ નરસિંહ મહેતાએ ગાયેલું છે. અહીંયા આપણે શીખ ધર્મના જે સ્થાપક છે ગુરુ નાનક સાહેબને જોઈ શકીએ છીએ. અહીંયા સંત તુલસીદાસ છે, સાથે સાથે નરસિંહ મહેતા જે છે એમનો પણ ચિત્ર આપણને અહીંયા જોવા મળે છે. આગળ વાત કરીએ તો નરસિંહ મહેતા જે છે સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. કહેવાનો મતલબ, તેમનું લગ્ન પણ થયું હતું, સંસારમાં રહેતા હતા, પરંતુ સંસાર સાથે એકદમ ગાઢ સંબંધ કહેવાય એવો સંબંધ એમનો હતો ને એ મોટે ભાગે કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા હતા. કૃષ્ણ ભક્તિ કરતા તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો. પહેલાના સમાજની અંદર ઊંચી જાતિનો કોઈ વ્યક્તિ નીચી જાતિને અડે પણ નહીં, બરાબર, એવી પરિસ્થિતિ હતી. જ્ઞાતિ વિશે પણ ઘણું બધું હતું તો એનો વિરોધ આ જે નરસિંહ મહેતાજી એમણે કર્યો હતો.
તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર અને મન હરિનો જન હતો. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. જો પક્ષા પક્ષીમાં નહીં, એટલે પક્ષમાં તમે આ ઊંચી જાતિ નીચી જાતિ એવું નહીં, પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમના જીવન જે છે એમનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર, જે નરસિંહ મહેતા છે એ મોટે ભાગે કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા, અને એમણે જણાવ્યું એમ કૃષ્ણ ભક્તિ તમે કરો તો મનુષ્ય ગમે તેવી આપત્તિ જે છે પાર કરી શકે છે. અને એમના જીવન વિશે વધારે માહિતી પણ આપણે પુસ્તકોમાં મળી રહે છે. તેમના જે પદ છે એને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ રાજપૂત રાજકુમારી મીરાબાઈ વિશે. દરેકે નામ સાંભળ્યું હશે એ મીરાબાઈ એ બરાબર મેડતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન જે છે મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે પણ નરસિંહ મહેતાની જેમ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ જે છે એ ભક્ત કવયિત્રી હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ પદો રચેલા છે. તેમણે જે રચેલા પદ છે એ નરસિંહ અને કવિના પદની જેમ આજે પણ લોકપ્રિય છે. આવા જ એક સંત જે છે એ સૂરદાસ હતા. અહીંયા મીરાબાઈનું સુંદર મજાનું ચિત્ર પણ આપેલું છે. એવા એક સંત હતા સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદ રચેલા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. સુંદર મજાના આવા પદ રચવાનું કામ આ ભક્તિ યુગની અંદર થયેલું છે. અહીંયા સંત જ્ઞાનેશ્વર પણ આપેલા છે. આગળ આપણે જોઈએ તો મુજ અબળાને મોરી મીરાતબાઈ, શામળો ઘરેણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે મુજ. બરાબર, સુંદર મજાનું આવા પદ રચવાનું કામ આ ભક્તિ યુગની અંદર થયેલું છે. આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન જે છે એ ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર એનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર જે છે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા જ્ઞાનેશ્વરે. બરાબર, એમણે શ્રી ગણેશ કર્યા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપર એક જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા. આગળ આપણે જોઈએ તો જ્ઞાનદેવની આપણે નામદેવની વાત કરી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત એમને જાણ થઈ એટલે તેઓ ધર્મના માર્ગે વળ્યા. મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા કોણ? નામદેવ. નામદેવ એ મહારાષ્ટ્રના ખૂબ જ મહાન સંત તરીકે ઓળખાય. આ સિવાય એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાથ જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. આ સિવાય તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા જે અભંગો છે એ અભંગો આજે પણ ખૂબ જ જાણીતા છે. આ સિવાય સમર્થ ગુરુ રામદાસ એ શિવાજીના ગુરુ હતા. તેમણા આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કરેલો છે. લોકોને ઉપદેશ આપવા માટે તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી છે. કોણે? ગુરુ રામદાસ. શિવાજીના ગુરુ હતા એટલે રામદાસે દાસબોધ નામના ગ્રંથની રચના કરી છે. અહીંયા મધ્યકાલીન જે સંતોનો સમયગાળો છે આપેલો છે. ગુરુ નાનક, તુલસીદાસ, મીરાબાઈ, સૂરદાસ, સહિત રૈદાસ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ. લગભગ 1213મી સદીથી લઈ અને 17મી સદી જે છે બરાબર આ સદીના જે સંતો થઈ ગયા એ સંતોનો સમયગાળો આપણને અહીંયા આપેલો છે. આગળ આપણે વાત કરીએ સૂફી આંદોલનની, તો મધ્યકાળમાં ભારતમાં જે ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે.
आज धार्मिक सामाजिक आंदोलन ने हिंदू मुस्लिम समन्वय ने जन्म आप्यो। हिंदू अने मुस्लिम बराबर आम तो एवं कहेवाय के अलग अलग धर्म छे, छता पण बन्ने साथे रहीने एक काम कर्यु होय एवं कही शकीए आपणे। आम प्राचीन काल थी ज भारत जे छे ए विभिन्न संस्कृतिओनो मिलन स्थल रह्यु छे। भारत नी अंदर आपणे जोईए तो बिन सांप्रदायिक देश आपणो, कोई संप्रदायमां नथी मानतो, आपणे कोई पण प्रकारनो धर्म पाळी शकीए छीए, एटले विभिन्न संस्कृतिओनो मिलन स्थल जे छे भारत रहेलू छे। सूफी शब्द जे छे ए इस्लामना धार्मिक विचारोने व्यक्त करे छे। सूफी शब्द सांभळी एटले आपणने एवुं लागे के आ मुस्लिम हशे। તેનો મુખ્ય મત જે છે એ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ જે છે સ્થાપિત કરવાનો છે। સૂફી શબ્દ મુસ્લિમ લાગે છે, પરંતુ એનો મત જે છે ઈશ્વર અને મનુષ્ય જે છે એ બંને વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે। ભારતમાં સૂફી મત પહેલાવનાર જે મુખ્ય ચાર પરંપરાઓ હતી એમાં પહેલું હતું ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું હતું કાદરી અને ચોથું હતું નકશબંધી। આ સૂફી મત ફેલાવનાર જે ચાર પરંપરાઓ છે એમાં ખાસ કરીને ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી। સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી ખૂબ જ લોકપ્રિય બની હતી। બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી। બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ આ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી। અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તી જે છે એમણે ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે। તેમના મૃત્યુ બાદ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા। મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદીએ મુખ્ય હતા। દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ એ લોકપ્રિય ચિશ્તી સંત હતા। બરાબર, એટલે આ સૂફી આંદોલન કઈ રીતે શરૂ થયું, એના મુખ્ય જે ચાર પરંપરાઓ હતી એના વિશેની ચર્ચા। આગળ આપણે જોઈએ તો ભક્તિ અને સૂફી આંદોલનની અસરો શું થઈ। તો ભક્તિ અને સૂફી આંદોલનના જે સંત છે, આચાર્યો છે, વિચારકો છે, ચિશ્તી સંતો છે વગેરેના ઉપદેશથી સમાજની જે અંદર, બરાબર, જે સમાજમાં બહારના જે આડંબરો હતા, જે ખરેખર નકામા હતા, એ બહારના જે આંદોલન આડંબરો છે, આ સિવાય ઊંચ નીચના જે ભેદભાવો છે, વહેમો હતા, અંધશ્રદ્ધાઓ હતી, અનેક જે કુરિવાજો હતા, એના ઉપર અસર થઈ। ધર્મનો જે સાચો અર્થ છે એ સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, તે હવે સમજવા લાગ્યો હતો। ઈશ્વર એ સર્વેનો છે, બરાબર, ભગવાન બધાનો છે અને આપણે તેને મેળવી શકીશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાય। બરાબર, મોટા સંતોને જ મળે એવું ને, આપણે પણ સારા કામો કરીશું તો મળી શકીશું, ભગવાનને મળી શકીશું। સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેનો જો ભેદભાવ હતો એ ઓછો થવા લાગ્યો હતો। કબીર જેવા સંતોના જે શિષ્યોમાં હિન્દુ મુસ્લિમની અસર જે છે ઊંચ નીચના ભેદભાવ પર પડી। આ સમય અનેક સંતો જે છે એ નાત જાત ભૂલીને, બરાબર, દરેકને પોતાના શિષ્ય બનાવતા હતા। આ હિન્દુ સંત હોય તો એ મુસ્લિમને પણ શિષ્ય બનાવતા, મુસ્લિમ સંત હોય તો એ હિન્દુને પણ સંત બનાવતા। મીરાબાઈ છે, રૈદાસ છે, રસખાન છે, એ એના ઉદાહરણ છે। આ સિવાય ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ એ વિધ્યાંચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા। મુસ્લિમ રહસ્યવાદી જે વિચારધારા છે એમાં સંખ્યાબંધ હિન્દુઓ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ પણ ઉમેરાય છે। જે સૂફીઓ છે એમણે હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ પણ અપનાવી હતી। ઉદાહરણ રૂપે જોઈએ તો સૂફીવાદ એટલે કે પંથમાં દાખલ થનારનું શિરમુંડન, લોટી કરાવી, જનબીન, ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુસાયરા રોજવા, એટલે એક હિન્દુ અને મુસ્લિમ અને દરેક સમાજમાં એકબીજાના શિષ્યો બનાવવાની પરંપરા શરૂ થઈ હતી। આમ આપણે જોઈએ તો ભક્તિ અને જે સૂફી આંદોલન છે એ સમાજની કાયાપલટ કરી નાખી, હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી। બરાબર, દરેક જે સંત છે એ સમભાવ રાખતા, સદાચાર, ભાઈચારાની વાત કરી છે। આમ પણ ભારત દેશ જે છે એ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો પહેલેથી આશ્રયસ્થાન રહ્યો છે, તેમાં ખાસ કરીને મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી આની અંદર
પ્રાણ પૂરેલા છે. એટલે આપણે જોઈએ તો સમગ્ર પ્રકરણની અંદર ભક્તિ યુગમાં આપણે જોઈએ તો જે ધાર્મિક સમુદાયો થઈ ગયા અને જે વિચારકો થઈ ગયા, એમણે સમાજની અંદર જે કુરિવાજો હતા, અજ્ઞાનતા હતી, અંધશ્રદ્ધા હતા, મિથ્યાચારો હતા, દુઃખ હતા, યાતનાઓથી જે લોકો પીડાતા હતા, એમના જીવનમાં એક સુંદર મજાનો પ્રાણ પૂરવાનું જે કામ છે એ આ સંત અને મહાત્માઓએ કરેલું છે. જય મહારાજ.